હેલો ફ્રેન્ડ્સ, હું છું મનીષ બદલાણી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલ ICCEમાં, એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામમાં. ગયા લેક્ચરમાં આપણે છેલ્લે અલગ અલગ પ્રકારની સંખ્યાઓનો અભ્યાસ કરેલો. હવે આ લેક્ચરમાં આપણે મુખ્યત્વે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો ભેદ શીખવાનો છે, અને અવિભાજ્ય અને વિભાજ્યને આધારે જેટલા જેટલા પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે એ દરેકની ચર્ચા કરવી છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ, અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે અને વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે એ પહેલાં એકવાર જોઈએ, અને પછી એને એક ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં અવિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યા શું છે? તો કે જે સંખ્યાને બરાબર બે અવયવ હોય. બરાબર બેનો અર્થ શું થાય? બે કરતાં વધુ પણ નહીં અને બે કરતાં ઓછા પણ નહીં. તો એવી સંખ્યાને હંમેશા કેવી સંખ્યા કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે 2, 3, 5, 7, 11 વગેરે અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે વ્યાખ્યા સમજીએ. બે કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય. અચ્છા, બે ના અવયવ પાડો તો બે ના અવયવ શું પડે? બે ના એક જ અવયવ પડે, 2 એકા 2. અથવા તો 1 2 2, એ બે અલગ અલગ નો કહેવાય, સરખા જ કહેવાય. 2 એકા 2 બોલો કે 1 2 2 બોલો, સરખું જ કહેવાય. તો અહીંયા આગળ 2 એકા 2, તો બે ને કેટલા અવયવ છે? 2 જ અવયવ છે, 1 એકડો અને 1 2 પોતે. અચ્છા, પછીની સંખ્યા કોણ છે? 3. તો 3 ના અવયવ પાડો તો શું પડે? જોવો તો 3 એકા 3, તો એને કેટલા અવયવ છે? 3 એકા 3 બોલો કે 1 તેરી 3 બોલો. વસ્તુ એક જ થાય, એ બે અલગ અલગ વસ્તુઓ નથી, ફરીથી રિપીટ કરું છું. તો અહીંયા 3 એકા 3 જે છે એ 2 જ અવયવ પડ્યા. કયા? 1 તો 3 પોતે અને 1 એકડો. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈ લો, ધારો કે 5, તો એને 2 જ અવયવ હશે, 5 એકા 5. 5 એકા 5 સિવાય એના બીજા કોઈ અવયવ પડતા નથી. 5, 1 અને 5 બીજા 1 અને 5 સિવાયના બીજા કોઈના ઘડિયામાં આવી શકતું નથી. તો અહીંયા આગળ 5 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો ટૂંકમાં અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે? જેને એક્ઝેક્ટ કેટલા અવયવ હોય? 2 અવયવ હોય. આની એક્ઝેક્ટ કેટલા અવયવ છે? 2. અને આની એક્ઝેક્ટ કેટલા અવયવ છે? 2. નહીં 2 કરતાં ઓછા અવયવ હોય, નહીં 2 કરતાં વધારે અવયવ હોય, એવી દરેકે દરેક સંખ્યાનો સમાવેશ અવિભાજ્યમાં થાય. અવિભાજ્ય સંખ્યાના 2 અવયવ કોણ કોણ હોય? 1 તો 1 એકડો, 1 તો બધાનો અવયવ હોય અત્યારે અવિભાજ્યનો. દરેક અવિભાજ્યના જે 2 અવયવ હોય એમાં 1 એકડો તો ફિક્સ જ છે, એનો 1 અવયવ 1 તો હોય જ તે. બીજું કોણ હોય? એ સંખ્યા પોતે. જો 2 ના અવયવમાં 2 આવે જ તે, 3 ના અવયવમાં 3 આવે જ તે, 5 ના અવયવમાં 5 આવે જ તે. એટલે એવું વાક્ય કહી શકાય કે અવિભાજ્ય સંખ્યાઓને હંમેશા 2 અને માત્ર 2 જ અવયવ હોય, 2 કરતાં વધારે અવયવ ન હોય, 2 કરતાં ઓછા અવયવ ન હોય. અને 2 અવયવમાં કોણ કોણ આવે? તો કે 1 આવે 1 એકડો અને 1 આવે સંખ્યા પોતે. તો આ થઈ ગઈ અવિભાજ્ય સંખ્યાઓની વાત. હવે દુનિયામાં 1 અને માત્ર 1 જ સંખ્યા એવી છે કે જે બેકી રીતે છે અને અવિભાજ્ય રીતે છે. લગભગ દરેકે દરેક અવિભાજ્ય સંખ્યાઓ એકી જ હોય છે. હા, હું એવું નથી કહેતો કે દરેક એકી સંખ્યા અવિભાજ્ય હોય છે, એવું નથી કહેતો, ધ્યાન રાખજો. હું શું કહું છું, મોટા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ એકી હોય છે, પણ એક અપવાદ છે, બગડો. 2 એવી એક સંખ્યા છે કે જે બેકી છે છતાંય અવિભાજ્ય છે. 2 સિવાય આ દુનિયામાં કોઈ એવી બેકી સંખ્યા નથી કે જે બેકી રીતે હોય ને અવિભાજ્ય રીતે હોય, એવી બીજી કોઈ સંખ્યા નથી. 1 અને માત્ર 1 બગડો એવી સંખ્યા છે કે જે બેકીમાંય આવે અને અવિભાજ્યમાંય આવે. બાકી બગડા સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા તમે દુનિયાની લઈ લ્યો, એ કોઈ દિવસ બેકી તો નહીં જ હોય. આગળ વાત કરીએ વિભાજ્ય સંખ્યાઓની. જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું. અહીંયા કોણ લીધું? 2 3. તો હવે ઉદાહરણ લઈએ 4 નું. 4 ના ભાગ પડો તો શું પડે બોલો? તો 4 એકા 4. હજી કઈ ભાગ પડે ખરા? હા પડે. શું પડે? 2 2 4. તો 4 ના અવયવો કોણ કોણ કહેવાય? તો કે 1ડો 2ડો અને 4ડો. ટોટલ કેટલા અવયવો છે? 3. 4 ને કેટલા અવયવો છે? 3. કયા કયા 3 અવયવો છે? 1 2 અને 4. અચ્છા, બીજી એકાદી સંખ્યા લઈએ. ધારો કે હું સંખ્યા લઉં છું 12. મેં કઈ સંખ્યા લીધી છે? 12. આ અવિભાજ્ય છે કે વિભાજ્ય ચેક કરીએ. 12 ના અવયવ પાડો. કયા કયા અવયવ પડે? 12 એકા 12 પડે, હા પડે. 6 2 12 પડે, હા પડે. 4 3 12 પડે, તો કે હા પડે. તો કેટલા અવયવ છે 12 ની પાસે? જોવો તો 1 2 3 4 6 અને 12. 6 અવયવ છે. 12 પાસે કેટલા અવયવ છે? 6. 4 પાસે કેટલા અવયવ હતા? 3. કયા કયા 3 હતા? 1 2 અને 4. 12 પાસે કેટલા અવયવ છે? 6. કયા કયા 6 અવયવ છે? 1 2 3 4 6 અને 12. તો જે જે સંખ્યા વિભાજ્ય હોય ને એની પાસે 2 કરતાં વધુ જ અવયવ હોય,
લખ્યું છે. જુઓ, જે સંખ્યાને બે કરતા વધુ અવયવ હોય, જો આની પાસે બે કરતા વધુ એટલે કે ત્રણ અવયવો છે, અને આની કરતા આની પાસે બે કરતા વધુ એટલે કે છ અવયવો છે, તો ટૂંકમાં વ્યાખ્યા એટલી યાદ રાખવાની કે જે સંખ્યાને એક્ઝેક્ટ બે અવયવો હોય, બે કરતા ઓછા નહીં, બે કરતા વધુ નહીં, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય એ સંખ્યાને હંમેશા કેવી સંખ્યા આપણે કહેશું? વિભાજ્ય સંખ્યા. આ ઉદાહરણો આપ્યા મેં તમને, ચાર વિભાજ્ય સંખ્યા છે, બાર વિભાજ્ય સંખ્યા છે, આવી ઘણી બધી વિભાજ્ય સંખ્યાઓ લખી શકાય ખરા. હવે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? ચાર. અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? બે. અચ્છા, અહીંયા લખ્યું છે, મેં જે વાક્ય કીધું તમને, બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, બાકી મોટા ભાગની બે સિવાયની દરેકે દરેક અવિભાજ્ય સંખ્યા એકી હશે. પણ બે એક અને માત્ર એક એવી સંખ્યા છે કે જે બેકી રીતે છે ને અવિભાજ્ય રીતે છે. તો આપણે આટલી વસ્તુઓ શીખ્યા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કહી તો કે બે, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કહી તો કે ચાર. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાયેલા છે ભૂતકાળમાં કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો કેટલો થાય? અહીંયા બે ને અહીંયા ચાર, બે ને ચાર કેટલા થાય? છ. કારણ કે નાનામાં નાની અવિભાજ્ય બે છે, નાનામાં નાની વિભાજ્ય ચાર છે, તો બંનેનો સરવાળો છ થાય. સરવાળાને બદલે બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર એ પૂછી શકે, કે એના વર્ગો એ પૂછી શકે, વર્ગોના સરવાળા એ પૂછી શકે, કોઈ પણ વસ્તુ પૂછી શકે. પણ તમારા ધ્યાનમાં એટલું હોવું જોઈએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે છે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે. અને આ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો, બે એકમાત્ર એવી બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા છે. હવે આ થોડાક આંકડાઓ તમારે યાદ રાખવા પડશે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ઘણા અગત્યના છે અને ઘણી બધી વખત પૂછાતા હોય છે. શું પૂછ્યું છે? એકથી પચીસ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો કે નવ અવિભાજ્ય સંખ્યાઓ છે. એકથી પચીસ વચ્ચે ટોટલ નવ અવિભાજ્ય સંખ્યાઓ છે. અચ્છા, એકથી પચાસ વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે? કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો કે પંદર અવિભાજ્ય સંખ્યાઓ છે. તમે મેળવી શકો એકથી પંદર, એકથી પચાસ વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે. પછી એકથી સો વચ્ચે કઈ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો કે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ છે. એકથી સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? પચીસ. તો આ ત્રણ આંકડા ખાસ યાદ રાખવાના છે, એકથી પચીસ વચ્ચે નવ અવિભાજ્ય સંખ્યા, એકથી પચાસ વચ્ચે પંદર અવિભાજ્ય સંખ્યા, અને એકથી સો વચ્ચે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે પચાસથી સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? પચાસથી સો વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો એનો જવાબ તમે કેમ આવશો? જો એકથી સોમાં કેટલી છે? પચીસ. અને એકથી પચાસમાં કેટલી છે? પંદર. તો એકથી સોમાં જે પચીસ સંખ્યાઓ છે એમાંથી એકથી પચાસવાળી સંખ્યાઓ બાદ કરો, પંદરે પંદર, તો વધી કેટલી? દસ. એ કઈ સંખ્યાઓ હોય? એકાવનથી સોની વચ્ચે જ હોય, પચાસથી સોની વચ્ચે જ હોય, અથવા તો એકાવનથી સોની વચ્ચેની જ સંખ્યાઓ હોય. તો આપણને એવો પ્રશ્ન પૂછાય તો પચીસમાંથી પંદર બાદ કરો એટલે કેટલી વધી? દસ સંખ્યાઓ એવી અવિભાજ્ય તમને મળશે કે જે પચાસથી સો વચ્ચે આવેલી હશે. આવા પ્રકારનો પ્રશ્ન પણ પૂછી શકાય છે. તો ફરીથી રિપીટ કરું, આ ત્રણ મુદ્દાઓ ખાસ યાદ રાખો. એકથી પચીસ વચ્ચે ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? નવ. એકથી પચાસ વચ્ચે ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો કે પંદર. અને એકથી સો વચ્ચે ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો કે પચીસ. આના આધારે એવું પૂછી શકાય, પચાસથી સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા? તો જવાબ આવે દસ. અચ્છા, એવો પ્રશ્ન પૂછી શકાય કે પચીસથી પચાસ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા? તો આની ને આની બાદબાકી કરો, પંદર માઇનસ નવ કરો, તો કેટલો જવાબ આવે? છ. ક્લિયર છે આવો જવાબ? તો આનો જવાબ આવા રીતે આપી શકાય. હવે આવા પ્રકારનો કંઈક પ્રશ્ન પૂછે કે શું એકસો સત્યાવીસ અવિભાજ્ય સંખ્યા છે? અહીંયા અત્યારે એકસો સત્યાવીસ પૂછ્યું છે, કાલવારે બીજી કોઈક સંખ્યા આપી દે અને આપણે જાણવાનું હોય કે અવિભાજ્ય છે કે વિભાજ્ય, આપણે એનો જવાબ આપવાનો હોય, તો આપણે જોવું પડે કે આ સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય. તો એવું જરૂરી નથી બધાના અવયવ આપણને આવડતા જ હોય, મોટી મોટી સંખ્યાઓના આવી રીતે અવયવ પાડતા આવડતા જ હોય, એવું જરૂરી નથી. તો આપણી પાસે કોઈક એવો શોર્ટકટ હોવો જોઈએ, કોઈક એવી મેથડ હોવી જોઈએ કે જે મેથડને અનુસરતા જઈએ, એક એવી મેથડ હોવી જોઈએ કે જેને આપણે અનુસરતા જઈએ તો આપણને આગળ જઈને ખબર પડી જવી જોઈએ કે આ અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય. તો એના માટે એક મેથડ હું તમને શીખવાડું છું કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય, મોટી સંખ્યા, એ અવિભાજ્ય છે કે વિભાજ્ય એ ખબર તમને આ સ્ટેપને જો તમે અનુસરો તો ખબર પડી જાય. તો એના માટે આ દાખલાનો જવાબ આપણે જોઈએ. તો આના માટે પહેલો સ્ટેપ, શું એકસો સત્યાવીસ અવિભાજ્ય છે? એના માટે પહેલો શું વિચાર કરવાનો કે એકસો સત્યાવીસથી તરત મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ?
તો 127 થી મોટી પૂર્ણવર્ગ સંખ્યા, હવે 10 નો વર્ગ કેટલો થાય 100, એ બધાને ખબર હોય 100 પૂર્ણવર્ગ સંખ્યા છે. અચ્છા 11 નો વર્ગ કેટલો થાય 121, એ પૂર્ણવર્ગ સંખ્યા છે. અચ્છા પણ આના કરતા મોટી નથી 121. પછી 12 નો વર્ગ કેટલો થાય 144, જે પૂર્ણવર્ગ છે અને આની કરતા મોટી રીતે છે. તો આપણા કામની સંખ્યા છે 144, આપણા કામની સંખ્યા છે 144. તો પહેલું સ્ટેપ શું કરવાનું, જે સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય એ ચેક કરવાનું છે, એ સંખ્યા માટે એનાથી મોટી તરત મોટી પૂર્ણવર્ગ સંખ્યા શોધી નાખવાની. તો મને 127 થી તરત મોટી પૂર્ણવર્ગ સંખ્યા કેટલી મળી ગઈ, 144. હવે સ્ટેપ નંબર 2 શું છે આ દાખલાનું, તો કે આ જે પૂર્ણવર્ગ સંખ્યા મળી એનું વર્ગમૂળ શોધી નાખો. તો 144 નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ, તો કે 2 અહીંયા 12 થશે. 144 નું વર્ગમૂળ કેટલું થશે, 12 થશે. ઓકે હવે આ 12 જે મળ્યા, હવે સ્ટેપ નંબર 3 ઉપર જઈએ. પહેલું સ્ટેપ આના કરતા મોટી પૂર્ણવર્ગ સંખ્યા શોધો, બીજું સ્ટેપ એનું વર્ગમૂળ શોધી નાખો, ત્રીજું સ્ટેપ અહીંયા કેટલો જવાબ આવ્યો છે 12, તો 12 થી નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખી નાખો. તો 12 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, 2, 3, 5, 7 અને 11. આ બધી સંખ્યાઓ જે છે એ 12 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. આ બધી સંખ્યાઓ 12 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે તમારે પ્રક્રિયા શું કરવાની છે, તમે 127ને 2 વડે ભાગીને જુઓ, શેષ 0 નહીં આવે. તમે 127ને 3 વડે ભાગીને જોજો, શેષ 0 નહીં આવે. 127ને 5 વડે ભાગીને જોજો, શેષ 0 નહીં આવે. 127ને 7 વડે ભાગી જોજો, શેષ 0 આવશે નહીં. અને 127ને 11 વડે ભાગી જોજો, શેષ 0 આવશે નહીં. અહીંયા કોઈ કિસ્સામાં શેષ 0 આવતી નથી, એનો મતલબ કે હા આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. હું ફરીથી આખો દાખલો રિપીટ કરું, પહેલાં આના કરતાં તરત મોટી પૂર્ણવર્ગ સંખ્યા શોધવાની, પછી એનું વર્ગમૂળ શોધવાનું, પછી એનાથી નાની તમામ અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ બનાવવાનું, અને આ બધી સંખ્યાઓને 127/2 કરીને જોવાના, 127/3 કરીને જોવાના, 127/5 કરીને જોવાના, 127/7 કરીને જોવાના તમારે, અને 127/11 કરીને જોવાના. એક પણ કિસ્સામાં આમાંથી એક પણ કિસ્સામાં શેષ 0 વધશે નહીં, એનો મતલબ એવો થયો કે 127 એ અવિભાજ્ય સંખ્યા છે. એક હજી ઉદાહરણ લઈએ, આપણે એક નવું ઉદાહરણ લઈએ. અહીંયા ને અહીંયા હું અહીંયા 127ની જગ્યાએ એક નવી સંખ્યા લઉં છું, 143. 143 શું 143 એ અવિભાજ્ય સંખ્યા છે? પ્રશ્ન એવો થાય કે શું 143 એ અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે આનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. અચ્છા 143થી તરત મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે, તો કે 144. તો પહેલું સ્ટેપ શું થઈ ગયું, 144. એનું વર્ગમૂળ કેટલું થાય, 12. તો અહીંયા લખી નાખું છું એનું વર્ગમૂળ 12. આ બીજું સ્ટેપ થઈ ગયું. ત્રીજું સ્ટેપ, આનાથી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ, તો ત્રીજું સ્ટેપ શું છે, 2, 3, 5, 7 અને 11. આ બધી 12થી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે તમારે શું કરવાનું છે, 143/2 કરીને જોવાના, 143/3 કરીને જોવાના, 143/5 કરીને જોવાના, 143/7 અને 11. આપણે કરીને જોઈએ, ચાલો ને આ વખતે આપણે કરીને જોઈએ. તો 143/ કેટલા કરું છું, 2. તો તું કરું, 2 × 7 = 14, નીચે ઉતરે 3, 2 × 1 = 2. શેષ કેટલી વધી, 1. શેષ 1 વધે છે એટલે હજી આપણે આગળ ચેક કરવું પડશે. આપણે 3 વડે ભાગીએ, 3 × 12 વધે કેટલા, 2, બાજુમાં 3, 3 × 7 = 21 વધે કેટલા, 2. તો શેષ શૂન્ય આવતી નથી. બધામાં જો શેષ શૂન્ય નહીં આવે ને તો આપણે કહી દઈશું અવિભાજ્ય, પણ એકાદામાં શેષ જો શૂન્ય આવી ગઈ તો આપણે અવિભાજ્યને નહીં કહી શકીએ. તો આમાં તો નથી આવતી. હવે 5માં ચેક કરો, તો સ્વાભાવિક છે આને 5 વડે તો ભાગી ન જ શકાય, કારણ કે એકમનો અંક 3 છે, તો આપણે ચેક નથી કરતા, મોઢે આવડી જાય આપણને. પછી આને 7 વડે ભાગી શકાય કે નહીં ચેક કરીએ. ચાલો 143ને 7 વડે ભાગીએ તો શું થશે, જુઓ તો 7 × 2 = 14, 0 × 0 નીચે આવે 3, તો એ ભાગ ન ચાલે એટલે ભાગમાં શૂન્ય પડે. તો અહીંયા શેષ કેટલી વધે છે, તો કે 3 વધે છે. તો અહીંયા રીતે શેષ શૂન્ય વધતી નથી. હવે છેલ્લો રસ્તો છે 11. જો 11 વડે ન હાલે ને તો આપણે કહી દઈશું કે 143 અવિભાજ્ય છે, પણ આપણે આ જોઈએ 143ને 11 વડે ચાલે કે ન ચાલે. તો 143ને 11 વડે ચલાવું, 11 × 1 = 11,
વધે 3 નીચે આવે 3 11 તેરી 33 જવાબ આવે 0 0. તો એનો મતલબ એવો થયો કે જો તમે 143 ને 11 વડે ભાગો છો તો શેષ શૂન્ય આવી જાય છે. જો શેષ અહીંયા તે શૂન્ય નો આવત ને તો હું તમને હા પાડી દેત કે આ અવિભાજ્ય સંખ્યા છે એવું માની લો, અને ઈ છે જ તે. પણ અહીંયા 11 વડે ભાગતા શેષ શૂન્ય આવી નથી, એનો મતલબ આ વાક્ય ખોટું છે કે 143 એ અવિભાજ્ય સંખ્યા છે. ખરેખર સાચું વાક્ય શું થાય? 143 કેવી સંખ્યા થાય? વિભાજ્ય સંખ્યા થાય. અને 143 ના અવયવ શું થાય? સ્પષ્ટ છે. જો 11 × 13 થાય, 143 ના અવયવ શું થાય? 11 × 13. તો 143 ના અવયવ અમસ્ત આપણે અહીંયા લખવા હોય તો શું લખાય? 143 બરાબર 143 એકા 143 અને 11 × 13 143. તો આ 143 ને જોવો તો કેટલા અવયવ છે? 1 2 3 4. તો 2 કરતા વધારે અવયવ છે. તો જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય એને શું કહેવાય? શું કહેવામાં આવશે? વિભાજ્ય સંખ્યા કહેવામાં આવશે. તો છેલ્લી વસ્તુ એકવાર ફરીથી રિપીટ કરીએ, અને 143 ને 2 વડે ભાગ્યા, 3 વડે ભાગ્યા, 5 વડે ભાગ્યા, 7 વડે ભાગ્યા, આ બધા કેસમાં શેષ શૂન્ય નહોતી આવતી, પણ 11 વડે ભાગવાથી શેષ શૂન્ય આવી જાય છે. જો શેષ શૂન્ય મળી જાય તો અવિભાજ્ય કહેવાય, અને જો દરેક કેસમાં શેષ શૂન્ય ન મળતી હોત આની પહેલાંના દાખલાની જેમ તો એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય.